લોકસભા 2024 ની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. તારીખોની જાહેરાત નથી થઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે અને ગુજરાતમાંથી 15 ઉમેદવારોનું નામ જે છે પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. અને વાત કરીએ ખેડા લોકસભા બેઠકની, તો ખેડા લોકસભા બેઠક પર કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને સાંસદ જે છે દેવસિંહ ચૌહાણ, તેમને ચોથી વખત ટિકિટ આપવામાં આવી છે અને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. સર, ચોથી વખત તમને ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? હું આ તક આપવા બદલ અમારા પરમ આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, સી આર પાટીલ સાહેબ, આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આ સૌ શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું કે મારા જેવા ગામડામાં કામ કરતા કાર્યકર્તાને ચોથી વખત ઉમેદવાર બનાવીને મારામાં જે શ્રદ્ધા વિશ્વાસ અથવા તો મારી કાર્ય પદ્ધતિ જીવન પદ્ધતિમાં જે શ્રદ્ધા બતાવી છે એમાં હું પાર પાડવાનો પ્રયત્ન કરીશ. ધારાસભ્ય જ્યારે તમે હતા એ વખતે તમને જ્યારે ટિકિટ આપવામાં આવી હતી પ્રથમ વખત લોકસભાની, ત્યારે પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો હતો નજીવા મતોથી, અને પછીથી તમારી જે રફતાર જે છે ફરી વખત પક્ષે તમારા પર વિશ્વાસ મૂક્યો અને પછી જે જીતની રફતાર છે અવિરત ચાલુ છે અને હવે ફરી વખત જ્યાં ત્રીજી વખત હશે, કેવો એક્સપિરિયન્સ રહ્યો ને શું કહેશો? લાંબી યાત્રા છે ટૂંકમાં કહીશ, કારણ કે ખૂબ સંઘર્ષ પણ હતો. અને જ્યારે કોઈ પાર્ટીનો સપોર્ટ ના હોય ને કોઈ એક કાર્યકર્તા અથવા તો એક સપનું લઈને નીકળે, એક સિક્યોર ભારત સરકારની નોકરી છોડીને ધારાસભ્યનું સપનું લઈને નીકળે, હાર મળે અને એ વખતે સામાજિક રીતે વ્યક્તિગત પરિવારને પણ ખૂબ નુકસાન હોય અને સપના માટે ઝઝૂમવાનું હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબે મારા જેવા સામાન્ય પરિવારના એક યુવાનની આંગળી પકડી. અને પાર્ટીની વાત કરું તો મને બરાબર યાદ છે એ દિવસે કે જ્યારે મને પાર્ટીએ પસંદ કર્યો અને અમારું નોમિનેશન ફોર્મ ભરવાની વાત હતી, ત્યારે સાંજે એક સભા પણ હતી. ધર્મેન્દ્ર પ્રધાન જે હાલ વરિષ્ઠ મંત્રી પણ છે અમારા, એ અહીંયા ફોર્મ ભરવા આવેલા. ત્યારે મેં એક સંકલ્પ કર્યો હતો કે હું આ પાર્ટીનું કમળ માત્રમાં નહીં, જિલ્લામાં નહીં, રાજ્યમાં નહીં, પણ દેશમાં ખીલે સોળે કળાએ ખીલે માટે જીવન સમર્પણ કરું છું. અને એ સમર્પણના ભાવ સાથે છેલ્લા 20 વર્ષથી હું કામ કરી રહ્યો છું અને એ કામના આધારે અને સમયની સાથે ગુજરાતમાં જે પરિવર્તન આવ્યું, તત્કાલીન સરકારોમાં જે પ્રકારે ગુજરાતની જનતાએ જે ભોગવ્યું એના બદલે આદરણીય મોદી સાહેબ, આદરણીય ત્યાર પછીના મુખ્યમંત્રીઓ અને ગુજરાતે જે વિકાસની રાજનીતિની રાહ પકડી, આમ પણ ગુજરાત શાંત અને સલામતી ઇચ્છતું રાજ્ય છે, ગુજરાતની જનતાની માનસિકતા પણ હંમેશા ડેવલપમેન્ટ તરફી રહી છે, ત્યારે એ ડેવલપમેન્ટનો લાભ ગુજરાતની સરકારનો અને સાથે સાથે સંગઠન શક્તિમાં પણ છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થયો, જેના પરિણામે આપ પણ જુઓ છો કે કોંગ્રેસના ઘણા સિનિયર નેતાઓ આજે કોંગ્રેસનો ત્યાગ કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. એવા સમયે ભારતીય જનતા પાર્ટીનો અને દેશ માટે એક પ્રકારે સુવર્ણ અવસર છે. કોઈ એક દેશના ઇતિહાસમાં ક્યારેક એવો સમય આવે કે જે દેશ માટે એવો અવસર હોય કે જે દેશની દિશા અને ભવિષ્ય બદલતી હોય. હું એવું માનું છું છેલ્લા 10 વર્ષથી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે કામ અને એક પ્રકારે વિશ્વમાં પણ ભારતની સાખ વધી, વિશ્વ બંધુ તરીકેની સાખ વધી, ત્યારે ભારતની આ બદલાતા 10 વર્ષની કામગીરીના આધારે આવનારા 25 વર્ષમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે મોદી સાહેબની ટીમમાં કામ કરવું એ પણ ખૂબ મોટી ભાગ્યની વાત છે. હું મંત્રીની વાત નથી કરતો, એમપી હોય, એમએલએ હોય, આ બધા કુલ મળીને ક્યાંક ને ક્યાંક જવાબદારીના પદ છે, તો એ ટીમમાં રહીને કામ કરવું એ કોઈ ભાગ્યશાળીને તક મળે કે જ્યારે ગુજરાત આખા દેશનું ગ્રોથ એન્જિન હોય અને ગુજરાત મોડલ એ બન્યું હોય, એવા સમયે ખેડા જિલ્લામાં પણ ડેવલપમેન્ટના કામ થયા હોય, એ કામના સાક્ષી બનવું, એ કામના હેત ક્યાંક માધ્યમ બનવું, ઈશ્વરે નિમિત્ત બનાવ્યા હોય શુભ કામની, એ માટે હું માનું છું કે બદલાતા સમયમાં હજુ પણ જે અપેક્ષાઓ છે જનતાની એ દિશામાં કામ કરવું રહ્યું અને અમે પ્રયત્ન કરશું. બે ટર્મથી ચૂંટાઈ આવજો સાંસદ તરીકે, કયા વિકાસના કામો થયા અને હવે જ્યારે ફરી ચૂંટાશો ત્યારે કયા વિકાસના કામો કરશો? ખૂબ લાંબી પણ જીવન પરિવર્તન કરવા માટે ગ્રામીણ પ્રજામાં એક પ્રકારે ખેતી આધારિત જીવન હોય, ત્યારે ખેતી માટે આપણે પણ સમજીએ છીએ કે પાણી જોઈએ અને સિંચાઈનું પાણી હોય કે એના ઘર આંગણે ડ્રિંકિંગ વોટર હોય અથવા તો એના ત્યાં એક ઓલ વેધર રોડ હોય, કારણ કે ડેવલપમેન્ટની પાયાની શરત છે કનેક્ટિવિટી,
એ કનેક્ટિવિટી એકવાર તમે રોડ આપો તો એ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ખૂબ મોટું પરિવર્તન આવે. ઇવન ત્યાંની સામાજિક સેવાઓનામાં, કારણ કે 108 પહેલાં ન જતી હોય, ત્યાં શાળાનો શિક્ષક સમયસર ન જતો હોય, ત્યાં દવાખાનું ન પહોંચતું હોય, પણ એ ગામડાના પરામાં 20-25 ઘરોની વચ્ચે જ્યારે કોઈ સરકારી સેવાનું સાધન ઓલ વેધર રોડ હોય, 12 મહિના જઈ શકે એવો રોડ હોય, એના બાળકોને પણ સુરક્ષા મળે, શિક્ષણ મળે, આરોગ્ય મળે, એક પ્રકારે કનેક્ટિવિટી એ ગ્રામીણ રસ્તાઓની વાત હોય. તો આજે હું તમને કહું છું કે જ્યારે આ ગ્રામીણ રસ્તાઓનો પ્રારંભ થયો, કારણ કે હું આની સાથે જોડાયેલો છું, કે શરૂઆતમાં ધારાસભ્યને વર્ષે 2 કરોડ આપતા અને નોન પ્લાનનો રસ્તો, કે જેનું પ્લાન ન હોય, જેની એક પ્રકારે પંચાયતના દફતરમાં એની જનસંખ્યા ન હોય, એવા ગામડામાં રસ્તા આપવા માટે 2 કરોડ આપતા. હવે આ વિસ્તાર એવો છે કે ગામ કરતાં પરા વધારે હોય અને એ પરામાં રહેતી જનસંખ્યાને પાછા ખેતરોમાં જવા માટેના પેલા સીધા રસ્તા ના હોય, બહુ ઊંડા નેળિયા હોય, તો 2 કરોડમાં તો 50 લાખ મારું નેળિયું ભરાતું હોય અને 5 વર્ષ ધારાસભ્ય રહ્યો હોય તો માંડ 5-7-10 રોડ કરી શકું. સામે ડિમાન્ડ 150 રોડ હોય, એક ખાલી વિધાનસભાની વાત કરું તો, જ્યારે માન્ય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે એમણે ગ્રામીણ રસ્તાઓની શરૂઆત કરી. અને આજે હું તમને વિશ્વાસ સાથે કહું કે ખેડા જિલ્લામાં 250ની જનસંખ્યા ધરાવતું એક પણ જનસંખ્યાવાળું પરું નહીં હોય કે જ્યાં આવો પાકો રોડ નહીં હોય. રોડ, ડ્રિંકિંગ વોટર, સિંચાઈનું પાણી, કારણ કે અગાઉ નર્મદાનું પાણી ઉપરાંત અહીં માત્ર મહી હતી અને મહીને હોવાના કારણે પ્રમાણમાં ગુજરાતમાં પણ એ સંદેશો હતો કે ખેડા એટલે બૃહદ ખેડા પ્રમાણમાં પાણી ધરાવે છે અને પાણી ધરાવતા હતા, પરંતુ ખેડાના વિભાજન પછી જે પ્રકારે ખેડા જિલ્લામાં અમને જે તાલુકાઓ મળ્યા, તો માતર તાલુકો સાહેબને બધા સાક્ષી છે, બાલાસિનોર, વીરપુર, એ બધા પછાત તાલુકા, અને લોકો સરખામણી આણંદ સાથે કરે. આણંદ સપાટ વસ્તી એક પ્રમાણે જોઈએ તો આણંદ, ભાદરણ, બોરસદ આ બધા સુખી વિસ્તારો સાથે, ત્યાં પછાત ખંભાત હતું. એની અમારી સરખામણીમાં, અમારે ત્યાં મહુધા આજે પણ એની સરખામણીમાં ખૂબ પછાત કહી શકાય એવા ગામડા. તો એ લોકોના જીવનમાં પરિવર્તન આવે એ માટેના સોશિયો ઇકોનોમિક ચેન્જ કેવી રીતે આવી શકે એનો ખૂબ અભ્યાસ કરીને પાયાની સગવડો પહોંચાડી અને એની સાથે સાથે આધુનિક અપેક્ષા પ્રમાણેની સગવડો પહોંચાડી. કારણ કે હવે આ ટેકનોલોજીના સમયમાં લોકોની આશાઓ બદલાય છે, ત્યારે એ દિશામાં ઘણા કામ બી કર્યા છે. કપડાં જેવા વિસ્તારમાં ડ્રિંકિંગ વોટરનો ખૂબ મોટો પ્રશ્ન હતો, વિશેષ કરીને પૂર્વકાળામાં. ત્યાં અમે મોટા ચેકડેમો પણ બનાવ્યા, એક્ઝેક્ટ આંકડો તો ખબર નથી પણ 50-1 કરોડના ચેકડેમો બનાવ્યા અને એનો અભ્યાસ પણ કર્યો કે એનાથી કેટલા વોટર ટેબલ ઉપર આવ્યા, જમીનમાં કેટલું સિંચાઈનો વિસ્તાર વધ્યો, સિંચાઈના વિસ્તાર પાક કેટલો વધ્યો, પાક વધ્યા પછી એનું માર્કેટ વેલ્યુ શું છે, જરૂર પડે એપીએમસીમાં સરકારની MSPની ખરીદી થાય, એ દરેકે એક માત્ર એની જણસ તૈયાર થાય ત્યાં સુધી નહીં, એનું વેલ્યુ એડિશન થાય ત્યાં સુધી ઝીણી ઝીણી અભ્યાસ કરીને આ ખેડા જિલ્લાની જનતાને ખેતી આધારિત જીવન જીવતી, પશુપાલન આધારિત જનતા એના જીવનમાં પરિવર્તન આવવાનો ક્યાંક ને ક્યાંક માધ્યમ બન્યા છે. કોઈ એવું સાંસદ તરીકે કોઈ એવું કામ ખરું કે જે હવે તમે ચૂંટાશો ત્યારે કરવાનું બાકી સપનું હોય? સામાન્ય રીતે સાંસદનું કામ નેશનલ હાઈવે, રેલવે સાથે કે ભારત સરકારની સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ્સ જે હોય એની સાથે વધારે પડતું હોય છે. પરંતુ હું એવું માનું છું કે જે આવનારા વખતમાં આ એક્સપ્રેસ વે છે અને જે ટ્રાફિક છે, ત્યારે એક્સપ્રેસ વેને પણ હું એવું માનું છું કે 4 લાઇન થાય, હાલ 3 લાઇન છે, તો અમે જો ગુજરાત સરકાર તૈયારી બતાવશે તો 4 લાઇન માટે પણ પ્રયત્ન કરીશું. અને જે પ્રકારે RUB બન્યા છે, ROB બન્યા છે, રેલવે ડેવલપમેન્ટની વાત કરીએ તો હાલમાં જ હું એટલા માટે જાહેરાત નથી કરતો કે દેશમાં બહુ એવા નાના સ્ટેશનોને આટલા બધા નાણાંની રકમ ફાળવતા હોય, અમે 400 કરોડ રૂપિયાના ખર્ચે નડિયાદ રેલવે સ્ટેશનને રીડેવલપ કરીએ છીએ અને એમાં તો 18 કરોડનો તો ખાલી એક નવો ROB જ આવે છે, જે જૂના બસ સ્ટેન્ડથી પીજ રોડના અમારા પ્રમુખ સાહેબના એરિયાને જોડતો રસ્તો આવે છે. એટલે ટૂંક સમયમાં આ બધા કામો કરવા માટે પ્રતિબદ્ધતા બતાવીશું અને એ કામ પૂર્ણ કરીશું. પક્ષે આ વખતે 5 લાખનો ટાર્ગેટ આપ્યો છે, આપનો કેટલો ટાર્ગેટ રહેશે? હું એવું માનું છું કે 5 લાખ એ આખા ગુજરાત માટેની વાત છે, ખેડા જિલ્લામાં 5 લાખ ઇઝી ટાર્ગેટ છે. જે કામ થયા છે ને સામે કોંગ્રેસ પણ એટલી નબળી થઈ છે, લગભગ નામશેષ થયું છે ચાલે, ત્યારે સામે કોઈ ના હોય અને આપણે આવા સારા કામ કર્યા હોય, લોકોના દિલમાં ભારતીય જનતા પાર્ટી કરતાં રામ મંદિર અને મોદી સાહેબ માટે આદર અને શ્રદ્ધા હોય, તો એ શ્રદ્ધા અને આદરને અમારે મતપેટી સુધી લઈ જવાના છે, તો 7 લાખ તો ખૂબ સરળતાથી આવશે.
ચોક્કસથી દેવસિંહ ચૌહાણ કહી રહ્યા છે કે આ વખતે જે છે એ 5 લાખ નહીં પરંતુ 7 લાખ મતોથી જે છે ખેડા લોકસભા બેઠક જે છે એ જીતશે. કારણ કે ખેડા જિલ્લામાં ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જે છે નબળું છે, ત્યારે હવે લોકસભાની ચૂંટણી યોજાશે અને પરિણામમાં 7 લાખની લીડથી દેવસિંહ ચૌહાણ જીતે છે કે કેમ તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.